અટકાવવામાં આવ્યા હતા. પોલીસે મોવી ચોકડી પાસે ચેતર વસાવાને અટકાવ્યા હતા. મોટી સંખ્યામાં સમર્થકો હોવાથી ચેતરને અટકાવવામાં આવ્યા. નર્મદા જિલ્લા સેવા સદન ખાતે ધરણાની પાબંદી હોવાથી પોલીસે અટકાવ્યા હતા. પોલીસે અટકાવાતા તમામ લોકો રસ્તા પર બેસી ગયા. ચેતર વસાવાએ દાવો કર્યો કે તેઓ તાલુકામાં થતા ભ્રષ્ટાચારની રજૂઆત કરવા માટે ગયા હતા. નર્મદા જિલ્લાના વિકાસ માટે આવતી કરોડો રૂપિયાની ગ્રાન્ટ સરકારી અધિકારીઓ એજન્સીઓ સાથે મળીને કરોડો રૂપિયાના આયોજન બારોબાર કરી નાખે છે તેવા પણ આરોપ કરવામાં આવ્યો છે. અને આ મામલે યોગ્ય તપાસ નહીં થાય તો જન આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. આજે અમે જે નર્મદા જિલ્લાની ગણતરી એસ્પિરેશનલ જિલ્લા તરીકે થાય છે અને અહીંના લોકોની પ્રાથમિક જરૂરિયાતો માટે મૂળભૂત સુવિધાઓ માટે શિક્ષણ આરોગ્ય અને સામાજિક આર્થિક ઉત્થાન માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા અનેક કાર્ય યોજનાઓ આવે છે, કરોડો રૂપિયાના બજેટો આવે છે, પણ અહીંના અધિકારીઓ એજન્સીઓની ઇશારા પર પદાધિકારીઓને વિશ્વાસમાં લીધા વગર કરોડો રૂપિયાના આયોજન બારોબાર કરી નાખે છે અને એના ચૂકવણા કરી નાખે છે. એના વિરોધમાં અમે કલેક્ટર શ્રી નર્મદાને આવેદનપત્ર આપવા માટે જઈ રહ્યા હતા. અમારી સાથે સરપંચશ્રીઓ, તાલુકા જિલ્લા પંચાયતના સદસ્ય અને અનેક પદાધિકારીઓ હતા. છતાંય અમે સવારથી નીકળેલા છીએ, અમને જવા દેવામાં આવતા નથી. એક આવેદનપત્ર આપવાથી સરકાર આટલી બધી ડરે છે એ અમને સમજાતું નથી. ત્યારે અમને લાગે છે કે આ ભ્રષ્ટાચાર પાછળ મોટા ગજના નેતાઓના હાથ હશે એવું અમને ચોક્કસપણે લાગી રહ્યું છે. દહાણુમાં પ્રિયંકા સા